આ વખતે પીએમ મોદીની આગેવાનીમાં એનડીએની સરકાર નહીં બની શકે આ વાતનું એનસીપી નેતા શંકરસિંહનું માનવું છે. શંકરસિંહે ભાજપ પર પ્રહાર કર્યા કે મોદીને હરાવવા વિપક્ષ એક સાથે આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં બીજેપી 150-160 સીટથી વધુ બેઠક નહીં જીતી શકે તેવો એનસીપીએ દાવો કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલા બારડોલીમાં કોંગ્રેસમાં ભંગાણ થયું છે. બારડોલી પાલિકામાં કોંગ્રેસના કાસમ જે પટેલ, ઇન્દિરા વસાવા, કાલુ કરીમ શાહ, જિગ્નેશ સોલંકીએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સાથે જ નગર કોંગ્રેસના ઉપપ્રમુખ શોએબ બારડોલિયાએ પણ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે. ઉંઝા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ લવાદ સમિતિ બનાવી આયાતી ઉમેદવારને નહીં પરંતુ સ્થાનિક અને જૂના કાર્યકરને ટિકિટ આપવા રજૂઆત કરી છે અને ટિકિટ ન આપવામાં આવે તો પોતાનો જ ઉમેદવાર ઉભો કરવાની ચીમકી આપી છે. ભાવનગરમાં બુધવારના રોજ પૂર્વ ડેપ્યુટી મેયરને આખલાએ અડફેટે લીધા હતા, જેમાં તેમનું અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું તો સ્થાનિકોમાં પણ તંત્રની નબળી કામગીરીને લઈને રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટના બાદ કોર્પોરેટરો અને કમિટીના સભ્યો રાજીનામું આપશે. વડોદરામાં નંદેસરી જીઆઈડીસીના સીઈટીપી પ્લાન્ટમાં આગ લાગતા બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે આ પ્લાન્ટમાં નંદેસરી જીઆઈડીસી કંપનીઓનું વેસ્ટ કેમિકલ પાણી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. વાપીમાં આવેલી જય કેમિકલ નામની કંપનીમાં બ્લાસ્ટ થયો. દુર્ઘટનામાં બે કામદારોના મોત અને પાંચ કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢમાં યુવતીને ભગાડી જવાના ચાલતા બંદૂક બાબતે યુવકના પરિવારજનો અને પોલીસ પર ઘાતક હુમલો કર્યો. હુમલામાં ઘાયલ એક પીએસઆઈ સહિત 6 લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. સુરતના વરાછા વિસ્તારમાં ચેઇન સ્નેચરોનો આતંક યથાવત છે. સાધના સોસાયટી પાસે જાહેર રસ્તા પર મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. અમદાવાદના એસડી હાઈવે પર આવેલા ક્રોસવર્ડ શોરૂમમાં એક યુવકે બાથરૂમમાં ગયેલી યુવતીનો વિડીયો ઉતારવાની કોશિશ કરી હતી. યુવતીએ તાત્કાલિક બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે અજાણ્યા શખ્સની સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. રાજકોટના પુરીતનગર વિસ્તારમાં વધુ એક યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે. પાર્થ રાજસિંહ જાડેજાની ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના શખ્સે છરીના ઘા ઉપરાઉપરી ઝીકી દેતા યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. તો સ્થાનિક પોલીસે પણ ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી છે. સુરતના સરથાણા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા મામલો ગરમાયો. અગમ્ય કારણોસર ઘર્ષણ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જતા પોલીસે અંતમાં મામલો થાળે પાડ્યો. જામનગરમાં લોકોએ ઇન્ડિયન આઇડલના કલાકારો સાથે હોળીના પર્વની ઉજવણી કરી. સાથે જ ભાજપના રીવાબા જાડેજા અને કોંગ્રેસના હાર્દિક પટેલ પણ લોકો વચ્ચે હોળી રમવા માટે આવ્યા હતા. જો કે હાર્દિકનો વિરોધ કરીને લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા. અમરેલીમાં લોકસભા ચૂંટણીને લઈને ધૂળેટીના તહેવાર પર રાજકીય રંગ લાગ્યો છે. ભાજપના પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી અને કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે એકબીજાને રંગ લગાવી ઉજવણી કરી. ગાંધીનગરમાં રાજભવન ખાતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ ઓપી કોહલી અને તેમના પત્નીએ ધૂળેટીની બાળકો સાથે ઉજવણી કરી. દેશભરમાં ધૂળેટીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થઈ રહી છે, ત્યારે સાંસદ કિરીટ સોલંકીએ પણ પરિવાર સાથે તિલક હોળી કરી છે. માતાના આશીર્વાદ લઈ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત હોવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. અમદાવાદમાં કોંગ્રેસના નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ધૂળેટીની ઉજવણી કરી. અલ્પેશ ઠાકોરે પોતાના નિવાસસ્થાને પોતાના બાળકો અને પત્ની સહિત પરિવારના સભ્યો સાથે ધામધૂમથી ઉજવણી કરી હતી. ધોરાજીના કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ચંદ્રકાંત બાલધાએ હજારોની સંખ્યામાં વૃક્ષોની વાવણી કરી છે. ચંદ્રકાંત બાલધાએ નદીકાંઠા વિસ્તારમાં હજારોની સંખ્યામાં વાંસનું વાવેતર કર્યું છે. વૃક્ષોની ઘટતી જતી સંખ્યા ચિંતાજનક બાબત બની છે, ત્યારે ચંદ્રકાંત બાલધાએ વૃક્ષો બચાવવા અનોખું અભિયાન હાથ ધર્યું છે.
પોરબંદરના સાંદીપની આશ્રમમાં આવેલા હરિમંદિરમાં રમેશભાઈ ઉજાએ પુષ્પો અને રંગોથી ધૂળેટી ઉત્સવની ઉજવણી કરી. મહત્વનું છે કે દર વર્ષે અહીં સુકી હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને દેશના ખૂણે ખૂણેથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ફૂલડોલ ઉત્સવ પહેલા દ્વારકામાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી ત્યારે દ્વારકાના તમામ માર્ગો અને ગોમતી ઘાટે લોકોએ ગુલાલ સાથે ઉજવણી કરી. ગાંધીનગરમાં પણ ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોએ ઉત્સાહ સાથે એકબીજાને રંગે રંગ્યા હતા. સુરતીઓએ પણ ધૂળેટીના રંગમાં રંગાઈને ઉજવણી કરી. સવારથી જ સુરતીઓ ધૂળેટીનો આનંદ માણવા ક્લબો અને સોસાયટીઓમાં ભીડ જોવા મળી હતી. નાચતે ગાજતે લોકોએ હોળીનો આનંદ માણ્યો હતો. રાજકોટમાં પણ શહેરીજનોએ ધૂળેટીની ઉજવણી કરી હતી. શહેરની સોસાયટીઓમાં અને પાર્ટી પ્લોટમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યુવાનોએ ગરબા રમીને ધૂળેટીની ઉજવણી કરી હતી. દેશભરમાં ધૂળેટી પર્વની ઉજવણી ભારે ઉત્સાહભેર થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ અધિકારીઓએ રંગોના આ તહેવારની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. અમદાવાદના YMCA ક્લબમાં પણ ધૂળેટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકો મન મૂકીને ધૂળેટી રમી હતી. ફોગ એટલે કે ફીણના ફુવારાથી હોળી રમીને અમદાવાદીઓએ ધૂળેટીની ઉજવણી કરી. દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ધૂળેટી પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહીશોએ રંગે ચંગે ધૂળેટીની ઉજવણી કરી. અબીલ ગુલાલ એકબીજા પર લગાવી હર્ષ સાથે પર્વની ઉજવણી કરાઈ. અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં પણ સ્થાનિકોએ ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરી. બાળકોએ પણ પોતાની રીતે એકબીજાની રંગ લગાવીને ઉજવણી કરી હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ લોકોએ ધામધૂમથી ધૂળેટીની ઉજવણી કરી, જેમાં બાળકોએ બગીચાના વિસ્તારોમાં ધૂળેટીની ઉજવણી કરી હતી. દાહોદમાં ધૂળેટીના તહેવારના અવસરે બાઇક પર જઈ રહેલા બાળકને કીચડ ભરેલી ઇજાગ્રસ્ત થતા થયો હતો. બાળકને કીચડની થેલી મોઢાના ભાગે વાગી હતી, જેના લીધે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિરમાં સૌ પ્રથમ વખત ફૂલોથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ વખત યોજવામાં આવેલા ફૂલડોલ ઉત્સવનો આનંદ ભક્તોએ લીધો હતો. દાહોદમાં ધૂળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. અબાલ વૃદ્ધોએ પોતાની રીતે ઉજવણી કરી હતી અને એકબીજાને શુભકામના પાઠવી હતી. મહેસાણાના વિસનગરમાં અનોખી રીતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. લોકો રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ધૂળેટીની ઉજવણી કરે છે. આ પ્રથા આશરે 100 વર્ષ જૂની છે, જેને લોકો ખાસડા યુદ્ધ તરીકે મનાવે છે. સુરતમાં ટોમેટીના ફેસ્ટિવલની સાથે મડ ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સુરતી લાલાઓ કાદવનો આનંદ લીધો હતો. યુવક યુવતીઓએ એકબીજાને કાદવમાં રગદોડ્યા અને ધૂળેટી ઉજવી, તો પોતાના મિત્રોને પણ કાદવમાં રગદોડીને તેમણે આનંદ મેળવ્યો હતો. અમદાવાદીઓ ધૂળેટીને અલગ જ અંદાજમાં ઉજવતા જોવા મળ્યા. આ વખતે ટોમેટીનો થીમ પર ધૂળેટીની પાર્ટીનું આયોજન કરાયું. સ્પેનની આ થીમને અમદાવાદીઓએ મન ભરીને માણી હતી. ટોમેટીના પાર્ટી માટે હજારો ટામેટાનો ઉપયોગ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ધૂળેટી રસિયાઓએ આ પાર્ટીમાં મજા માણી હતી. અમદાવાદના મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલોથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. ધૂળેટીને લઈને 18 ફૂટ લાંબા અને 11 ફૂટ પહોળાઈ ધરાવતા હિંડોળામાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા. 101 કિલો ફૂલોની પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.